વર્ષ 2014માં શહેરના કાપોદરા વિસ્તારમાં મંદિરે દર્શન કરવા જઈ રહેલી માતા પુત્રી સહિત ત્રણ જણાને ચપ્પુ બતાવી સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થયેલા ચાર અઠંગ ગુનેગારોને કાપોદરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2014ના ઓક્ટોબર માસ દરમિયાન કાપોદરા વિસ્તારમાં રહેતા નિત્યાબેન રાજેશ ગજેરા તેમની પુત્રી અને પાડોશી સાથે ઘર નજીક આવેલ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન એસટીમ કારમાં ધસી આવેલા ચાર કુખ્યાત ગુનેગારોએ આ માતા પુત્રી સહિત ત્રણેય જણાને અટકાવી ચપ્પુ બતાવી દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે કાપોદરા પોલીસ મથકે જે તે સમયે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તારીખ 5/10/2014 રોજ કાપોદરા પોસ્ટેમાં ફર્સ્ટ પ્રાઇસ નંબર 139/2014/392/114 મુજબનો ગુનો દાખલ થયેલો, જેમાં ફરિયાદી નિત્યાબેન રાજેશભાઈ ગજેરા અને તેમની દીકરી તેમજ પાડોશી બેન એમ સવારમાં વહેલી સવારે 4:30 વાગ્યાના સુમારે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા સારું ચાલતા જતા હતા. એ વખતે આ કામના આરોપીઓ જે છે એ જૂની એસટીમ કારની અંદર આવી અને એ લોકોને ઊભા રાખી અને છરી બતાવી તેમની પાસેની વીંટી, સોનાની ચેન તેમજ એક સ્વામિનારાયણની કંઠી એ લૂંટ કરી અને લઈ ગયેલા હતા. આ ગુનાના કામે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા કુલ ચારે આરોપીઓને પકડવામાં આવેલા હતા અને તે આરોપીઓ ટ્રાન્સફર વોરંટથી અત્રે લાવી અને તેઓની હાલમાં અટક કરેલ છે. તેઓની આગળ ગુના સંબંધે પૂછપરછ ચાલુ છે. આરોપીઓએ ગુનાના કામે વપરાય એસટીમ કાર છે એ પલસાણા પોસ્ટિંગની હદમાંથી ચોરી કરેલ હતી અને જે પાંડેસરાની હદમાં બિનવારસી છોડી દેવામાં આવેલી હતી તે પણ પણસાળા પોલીસે ગુનાના કામે કબજે કરેલ છે. આગળની વધુ તપાસ ચાલુ છે. અગાઉ આ આરોપીઓ ગરફોડના ગુનાઓમાં ડિંડોલી અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અગાઉ પકડાઈ ચૂકેલા છે અને તેઓનો વિરુદ્ધ પાસા જેવા અટકાયતી પગલાંની કાર્યવાહી પણ જે તે વખતે કરવામાં આવેલ છે અને હાલમાં ઉધના પોલીસ સ્ટેશનના ગુનામાં જેલમાં હતા અને ત્યાંથી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે તેઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. શહેરના ઉધના અને ડિંડોલી પોલીસ મથકે પણ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ હોય શહેર પોલીસ તેમને શોધી રહી હતી. દરમિયાન ઉધના પોલીસે અગાઉ તેમને ઝડપી પાડતા કાપોદરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ ચારેય લૂંટારુઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ચારે કુખ્યાત આરોપી છે. લૂંટ કરવા માટે વપરાયેલી એસટીમ કાર પલસાણા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે. હાલ કાપોદરા પોલીસે ચારે આરોપીઓને અટકાયતમાં લઈ તેઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. કેમેરામેન જયેશ કંસારા સાથે અરુણ સોસા, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત.